નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2ના ગણિત વિષયમાં સ્વાધ્યાય પોથીમાં રહેલ પ્રકરણ નંબર 15 જેનું નામ છે કેટલી ચોટલી છે તેના વિશે આગળ અભ્યાસ કરીશું. સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 95 ઉપર પ્રશ્ન નંબર 5 નીચેના કોષ્ટકમાં 5 વિદ્યાર્થીઓના ગણિતમાં મેળવેલ ગુણની વિગતના આધારે પ્રશ્નોના જવાબ લખો. હવે તમે નીચે કોષ્ટકમાં જોઈ શકશો કે વિદ્યાર્થીના નામ છે અને એની સામે એને ગણિતમાં જેટલા માર્ક્સ મેળવેલા છે એ ગુણ આપેલા છે. તો એની નીચે તમને પ્રશ્ન છે, પ્રશ્નના જવાબ તમારે કોષ્ટક ઉપરથી મેળવવાના છે. તો એમાં પહેલો પ્રશ્ન શું છે કે સૌથી વધુ ગુણ કોણે મેળવ્યા, કેટલા? હવે તમે જોશો કે ઉમંગ નામનો છોકરો છે એને 48 ગુણ મેળવ્યા, ઉર્મિએ 36, નમને 29, નરેને 40 અને નિશાએ 36 ગુણ મેળવેલા છે. તો સૌથી વધુ ગુણ કોણે મેળવ્યા થશે? તો કે સૌથી વધારે ક્યાં માર્ક્સ છે? 48. તો 48 કોને મેળવેલા છે? ઉમંગે. તો આપણે જવાબમાં લખીશું ઉમંગે સૌથી વધારે ગુણ મેળવ્યા, કેટલા? તો કે 48 ગુણ. ત્યાર પછી બીજો પ્રશ્ન, સૌથી ઓછા ગુણ કોણે મેળવ્યા છે, કેટલા? હવે તમે પ્રશ્નમાં કોષ્ટકમાં જોઈ શકશો કે સૌથી ઓછા ગુણ ક્યાં છે? તો કે 29 છે. 29 ગુણ કોણે મેળવેલા છે? નમને. તો જવાબમાં લખીશું કે સૌથી ઓછા ગુણ નમને મેળવેલા છે, કેટલા છે? 29. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, સરખા ગુણ કોણે કોણે મેળવ્યા છે? કોષ્ટકમાં જોવો જોઈએ સરખા ગુણ કોણે કોણે મેળવ્યા છે. તો કે 36 અને 36 આ બે સરખા ગુણ છે. તો કોણે મેળવેલા છે? તો કે ઉર્મિએ પણ 36 ગુણ મેળવેલા, નિશાએ પણ 36 ગુણ. તો જવાબમાં આપણે લખશું કે ઉર્મિ અને નિશાએ સરખા ગુણ મેળવેલા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, ઉર્મિ કરતાં ઉમંગને કેટલા ગુણ વધારે છે? હવે તમે કોષ્ટકમાં જોશો કે ઉમંગને 48 ગુણ છે, ઉર્મિને કેટલા છે? 36. તો ઉમંગને વધારે ગુણ છે, પણ ઉર્મિ કરતાં ઉમંગને કેટલા વધારે થશે? તો શું કરવાનું, ઉમંગના ગુણ છે એમાંથી ઉર્મિના ગુણ બાદ કરીશું, એટલે કે 48માંથી 36 બાદ કરીએ. તો સૌપ્રથમ 8માંથી 6 જઈ તો 2 વધે, 4માંથી 3 જઈ તો 1. તો ઉર્મિને ઉમંગ કરતાં કેટલા ગુણ ઓછા થશે, અથવા તો ઉમંગને કેટલા ગુણ વધારે થશે? તો કે 12 ગુણ વધારે. એ જ રીતના પાંચમો પ્રશ્ન, નરેન કરતાં નમનને કેટલા ગુણ ઓછા છે? હવે નરેનને કેટલા ગુણ છે? 40. નમનને 29. તો નરેનને 40 ગુણ અને નમનને 29 છે. તો નમનને છે નરેન કરતાં કેટલા ઓછા છે તમારે કહેવાનું. તો શું કરશું, 40માંથી આપણે 29 બાદ કરીએ. તો સૌપ્રથમ 0માંથી 9 જાય ન જાય, તો 4 ઉપરથી 10 કો લઈને 0 ઉપર આપણે 10 મૂકીશું, 4 ઉપર 3 મૂકીએ. હવે 10માંથી કેટલા કાઢવાના? 9. તો કેટલા વધશે? 1. 3માંથી 2 જાય તો પણ 1. તો જવાબ કેટલો આવશે? 11. એટલે કે નરેન કરતાં નમનને 11 ગુણ ઓછા છે. એ જ રીતે પ્રશ્ન નંબર 6, સૌથી વધુ ગુણ અને સૌથી ઓછા ગુણ વચ્ચેનો તફાવત કેટલો થાય? હવે તફાવત એટલે એની બાદબાકી કરીશું. યાદ રાખવાનું, તફાવત શબ્દ આવે એટલે તમારે શું કરવાનું રહેશે? બાદબાકી. તો કોની બાદબાકી કરવાની? તો કે સૌથી વધુ ગુણ જેને મેળવ્યા હોય અને સૌથી ઓછા હોય, બેની બાદબાકી. તો કોષ્ટકમાં જોઈએ કે સૌથી વધારે ઉમંગના છે 48 ગુણ અને સૌથી ઓછા નમનના 29 ગુણ છે. તો એ બેને આપણે બાદબાકી કરીશું, 48માંથી 29 બાદ કરીએ. તો 8માંથી 9 જાય ન જાય, તો 4 ઉપરથી 10 કો 8 ઉપર 18 અને 4 ઉપર 3. 18માંથી કેટલા કાઢવાના? 9. તો કેટલા વધશે? 9 વધશે. 3માંથી 2 જાય તો 1. તો કેટલો થશે જવાબ? આવશે 19. સાતમો પ્રશ્ન, ઉમંગને નિશા કરતાં કેટલા ગુણ વધારે છે? હવે ઉમંગને 48 ગુણ છે, નિશાને 36 છે.
તો ઉમંગને વધારે ગુણ છે તો કેટલા વધારે થશે? તો શું કરવાનું? વધારે ગુણમાંથી ઓછા ગુણ બાદ કરીએ, 48માંથી 36 કાઢીએ. તો સૌ પ્રથમ 8માંથી 6 જઈ તો 2, 4માંથી 3 જઈ તો 1, તો કેટલા ગુણ વધારે થશે? 12 ગુણ વધારે. એ જ રીતના 8મો પ્રશ્ન, ઉર્મિને નરેન કરતાં કેટલા ગુણ ઓછા છે? હવે ઉર્મિને કેટલા ગુણ છે? તો કે 36 છે. નરેનને કેટલા છે? 40 છે. ઉર્મિને ઓછા ગુણ છે, પણ કેટલા ઓછા થશે? તો ફરીથી વધારે ગુણ છે એમાંથી ઓછા ગુણ બાદ કરીએ, એટલે કે 40માંથી 36 બાદ કરીશું. તો 4માંથી 6 જાય ન જાય, 4 ઉપરથી સોરી 0માંથી 6 જાય ન જાય, તો 4 ઉપરથી 10 ખોટ. 0 ઉપર આપણે 10 મૂકીએ, 4 ઉપર 3 મૂકીશું, તો 10માંથી 6 જાય તો 4, 3માંથી 3 જાય તો 0, તો કેટલા ગુણ ઓછા થશે? 4 ગુણ ઓછા. એ જ રીતે પ્રશ્ન નંબર 6 છે કે નીચેના કોષ્ટકમાં એક શાળાના બાળકો કયા સાધનમાં શાળાએ આવે છે તેની વિગત આપેલી છે, તેના આધારે પ્રશ્નના જવાબ લખો. શાળામાં બાળકો આવતા હોય પણ કેવી રીતના આવે છે એ તમને નીચે વિગત આપેલી, કે સ્કૂલ બસમાં કેટલા બાળકો આવે છે? 46, વાનમાં 39, ઓટોરિક્ષામાં 24, મોટરસાયકલ 78 અને સાયકલ લઈને 62 બાળકો આવે છે. તો આ કોષ્ટક ઉપરથી તમને નીચે પ્રશ્ન આપેલા છે એના જવાબ આપણે કોષ્ટક ઉપરથી મેળવીશું. તો પહેલો પ્રશ્ન શું છે કે કેટલા બાળકો સ્કૂલ બસમાં આવે છે? તો આપણે જોઈએ કે સ્કૂલ બસમાં કેટલા બાળકો છે? 46 બાળકો. તો જવાબમાં લખીશું 46 બાળકો. એ જ રીતના બીજો પ્રશ્ન, કેટલા બાળકો ઓટોરિક્ષામાં આવે છે? તો ઓટોરિક્ષામાં કેટલા બાળકો આવે છે? 24. જવાબમાં લખીશું 24 બાળકો. ત્રીજો પ્રશ્ન, કેટલા બાળકો સાયકલ લઈને આવે છે? તો સાયકલ લઈને કેટલા બાળકો છે? 62. તો આપણે જવાબમાં લખીશું 62 બાળકો. ત્યાર પછી ચોથો પ્રશ્ન, કે ઓટોરિક્ષામાં આવતા બાળકો વાનમાં આવતા બાળકો કરતા કેટલા ઓછા છે? ઓટોરિક્ષામાં આવે છે એ બાળકો કરતાં વાનમાં કેટલા બાળકો ઓછા આવે છે? તો આપણે શું કરીશું? બાદબાકી. તો 39માંથી આપણે 24 બાદ કરીશું. તો 39 છે એમાંથી 24 કાઢીએ. તો સૌ પ્રથમ 9માંથી 4 જઈ તો 5, 3માંથી 2 જઈ તો 1, તો કેટલા બાળકો ઓછા થશે? 15 બાળકો. એ જ રીતના પાંચમો પ્રશ્ન, મોટરસાયકલ પર આવતા બાળકો સ્કૂલ બસમાં આવતા બાળકો કરતાં કેટલા વધારે છે? મોટરસાયકલમાં કેટલા બાળકો આવે છે? ચાલો આગળ જોઈએ. મોટરસાયકલમાં 78 બાળકો આવે છે અને સ્કૂલ બસમાં 46 બાળકો આવે છે. તો 78માંથી આપણે 46 બાદ કરીશું. 78 - 46, તો 8માંથી 6 જાય તો 2, 7માંથી 4 જાય તો 3, તો કેટલા બાળકો વધારે થશે? 32 બાળકો. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, સ્કૂલ બસ અને વાનમાં કુલ કેટલા બાળકો આવે છે? સ્કૂલ બસમાં જેટલા બાળકો આવે અને વાનમાં આવે એ બેનો શું કરીશું? સરવાળો. તો સ્કૂલ બસમાં કેટલા વિદ્યાર્થી આવે છે? 46. વાનમાં 39. તો એ બેનો આપણે સરવાળો કરીએ. તો 6માં સૌ પ્રથમ 9 નાખીશું. તો 6 ને 9 15, 15નો 5 વધી 1, 4ને 1 5, 5ને 3 8, તો કેટલા બાળકો થશે? 85 બાળકો. એ જ રીતના સાતમો પ્રશ્ન, કે મોટરસાયકલ અને ઓટોરિક્ષામાં કુલ કેટલા બાળકો આવે છે? તો મોટરસાયકલમાં 78 બાળકો આવે છે અને ઓટોરિક્ષામાં 24 છે. તો કુલ બાળકો કીધું છે, તો બેયનો આપણે સરવાળો કરીએ. 8ને 4 12, 12નો બગડો વધી 1, 7ને 1 8, 8ને 2 10, તો કુલ કેટલા બાળકો થશે? 102 બાળકો. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, કે સાયકલ લઈને આવતા બાળકોની સંખ્યા વાનમાં આવતા બાળકોની સંખ્યા કરતાં કેટલી વધારે છે? તો સાયકલ લઈને કેટલા બાળકો આવે છે? 62, અને વાનમાં 39 છે.
तो साइकल लईने वधारे आवे छे तो केटली वधारे छे तो आपणे शुं करीए बे नी बादबाकी करीए 62 माथी 39 बाद करीशुं तो सौ प्रथम 2 माथी 9 जाय न जाय तो 6 ઉપરથી 10 કો 2 ઉપર 12 6 ઉપર 5 તો 12 માંથી 9 જાય તો 3 5 માંથી 3 જાય તો 2 તો કેટલા બાળકો વધારે થશે 23 બાળકો ત્યાર પછી પ્રશ્ન નંબર 7 કે નીચેના કોષ્ટકમાં ધોરણ 2 ના 2 વર્ગખંડના વિદ્યાર્થીઓને ગમતા વિષયની વિગત આપેલી છે તેના આધારે પ્રશ્નના જવાબ લખો તો એમાં તમે નીચે કોષ્ટકમાં જોશો કે ગણિત વિષય છે એ કેટલા વિદ્યાર્થીને ગમે છે 14 ગુજરાતી વિષય 37 પર્યાવરણ 12 વિદ્યાર્થીને અને અંગ્રેજી છે એ 39 વિદ્યાર્થીને ગમે છે તો એના ઉપરથી પ્રશ્નના જવાબ આપણે મેળવીશું પહેલો પ્રશ્ન શું છે કે કયો વિષય સૌથી વધુ વિદ્યાર્થીને ગમે છે તો આપણે જોઈએ કે જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હશે એ વિષય વધારે ગમતો હોય તો 37 વિદ્યાર્થીઓ વધુ છે કયા વિષયમાં ગુજરાતીમાં તો કયો વિષય સૌથી વધારે ગમે ગુજરાતી બીજો પ્રશ્ન કયો વિષય સૌથી ઓછા વિદ્યાર્થીને ગમે છે તો કયો વિષય થશે પર્યાવરણ તો જવાબમાં લખીએ પર્યાવરણ ત્રીજો પ્રશ્ન ગણિત કેટલા વિદ્યાર્થીઓને ગમે છે ગણિત છે એ 14 વિદ્યાર્થીઓને ગમે છે ત્યાર પછી ચોથો પ્રશ્ન કે ગુજરાતી અને પર્યાવરણ કેટલા વિદ્યાર્થીઓને ગમે છે તો ગુજરાતી છે એ 37 વિદ્યાર્થીને ગમે અને પર્યાવરણ છે એ 12 વિદ્યાર્થીને તો જવાબમાં લખીશું કે ગુજરાતી 37 અને પર્યાવરણ 12 વિદ્યાર્થીને ગમે એ જ રીતના પાંચમો પ્રશ્ન છે કે ગણિત અને અંગ્રેજી કેટલા વિદ્યાર્થીને ગમે તો ગણિત છે એ 14 વિદ્યાર્થીને ગમે છે અને અંગ્રેજી છે એ 29 વિદ્યાર્થીને ગમે છે ત્યાર પછી પ્રશ્ન નંબર 6 કે ગણિત કરતાં ગુજરાતી કેટલા વિદ્યાર્થીઓને વધુ ગમે છે હવે ગણિત ગમતો હોય એવા કેટલા વિદ્યાર્થી છે 14 અને ગુજરાતી ગમે એવા 37 છે તો ગુજરાતી વધારે વિદ્યાર્થીઓને ગમે છે પણ કેટલા વધારે છે તો શું કરીશું 37માંથી 14 આપણે બાદ કરીએ 37માંથી 14 કાઢીશું તો સૌપ્રથમ 7માંથી 4 જાય તો કેટલા વધશે 3 3માંથી 1 જાય તો 2 તો કેટલા વિદ્યાર્થી થશે 23 વિદ્યાર્થીઓ વધારે એવી જ રીતના 7મો પ્રશ્ન શું છે કે અંગ્રેજી કરતાં પર્યાવરણ કેટલા વિદ્યાર્થીઓને ઓછો ગમે છે તો અંગ્રેજી કેટલા વિદ્યાર્થીને ગમે 29 પર્યાવરણ કેટલા વિદ્યાર્થીને ગમે 12 29માંથી 12 બાદ કરીશું 29 માઇનસ 12 તો 9માંથી 2 જાય તો 7 2માંથી 1 જાય તો 1 તો કેટલો જવાબ આવશે 17 વિદ્યાર્થીઓને ઓછો ગમે છે એ જ રીતના પ્રશ્ન નંબર 8 છે કે નીચેના કોષ્ટકમાં એક શાળાના બાળકોને ગમતા રંગની વિગત આપેલી છે તેના આધારે પ્રશ્નના જવાબ લખો હવે કોષ્ટક શેનું છે તો કે બાળકોની સંખ્યા છે અને એટલા બાળકોને કયો રંગ ગમે છે એની વિગત છે લાલ રંગ છે કેટલા વિદ્યાર્થીને ગમે 37 વાદળી રંગ 54 વિદ્યાર્થીને પીળો રંગ 42 વિદ્યાર્થીને લીલો રંગ 69 વિદ્યાર્થીને કાળો રંગ 86 અને સફેદ રંગ છે એ 71 વિદ્યાર્થીને ગમે છે તો એના ઉપરથી આપણે નીચેના પ્રશ્નનો જવાબ મેળવીએ પહેલો પ્રશ્ન શું છે કે લાલ રંગ કેટલા બાળકોને ગમે છે લાલ રંગ છે એ કેટલા બાળકોને ગમે 37 લીલો રંગ કેટલા બાળકોને ગમે લીલો રંગ છે એ 69 બાળકોને ગમે છે સફેદ રંગ કેટલા બાળકોને ગમે છે સફેદ રંગ છે એ 71 બાળકોને ગમે છે ત્યાર પછી ચોથો પ્રશ્ન કયો રંગ સૌથી વધારે બાળકોને ગમે છે હવે તમે આગળ કોષ્ટકમાં જોશો કે સૌથી વધારે બાળકો કયા રંગમાં છે તો કે સૌથી વધારે 86 બાળકો છે કયો રંગ ગમે છે કાળો તો જવાબમાં લખીશું કાળો રંગ પછી પાંચમો પ્રશ્ન કયો રંગ સૌથી ઓછા બાળકોને ગમે છે તો આપણે કોષ્ટકમાં આગળ જોઈએ કે 37 વિદ્યાર્થીઓ ઓછા છે તો કયો રંગ ગમે છે લાલ રંગ તો જવાબમાં લખીએ લાલ રંગ
છઠ્ઠો પ્રશ્ન, લાલ રંગ કરતાં વાદળી રંગ કેટલા બાળકોને વધારે ગમે છે? તો લાલ રંગ કેટલાને ગમે છે? 37 બાળકોને, અને વાદળી રંગ 54 બાળકોને. તો 54માંથી 37 બાદ કરીશું. તો સૌપ્રથમ 4માંથી 7 જાય ન જાય? તો 5 ઉપરથી 10 કો, 4 ઉપર 14, 5 ઉપર 4, તો 14માંથી 7 જાય તો 7, 4માંથી 3 જાય તો 1. તો કેટલા વિદ્યાર્થી વધારે થશે? 17 વિદ્યાર્થી. એ જ રીતના 7મો પ્રશ્ન, લીલા રંગ કરતાં પીળો રંગ કેટલા બાળકોને ઓછો ગમે? તો લીલો રંગ કેટલા બાળકોને ગમે છે? 69, પીળો રંગ 42. તો 69માંથી 42 બાદ કરીએ. તો 9માંથી 2 જાય તો 7, 6માંથી 4 જાય તો 2. તો કેટલા વિદ્યાર્થી થશે? 27. એ જ રીતે 8મો પ્રશ્ન, પીળો રંગ અને વાદળી રંગ કુલ કેટલા બાળકોને ગમે? હવે કુલ શબ્દ આવેલો છે એટલે બેયનો શું કરીશું? સરવાળો. તો કે પીળો રંગ છે 42 બાળકોને ગમે છે, વાદળી રંગ છે 54 બાળકોને ગમે છે. તો 42માં 54 નાખીએ તો 2ને 4, 6, 4ને 5, 9. તો કુલ કેટલા બાળકો થશે? 96 બાળકો. ત્યાર પછી પ્રશ્ન નંબર 9 અને પ્રશ્ન નંબર 10 તમારે જાતે સ્વાધ્યાય પોથીમાં પૂરવાનો છે. હવે હું આશા રાખું છું કે તમને કોષ્ટક ઉપરથી પ્રશ્નના જવાબ મેળવતા આવડી ગયું હશે. તો ચાલો ગૃહ કાર્ય કરેનો પ્રશ્ન નંબર 1 તથા પ્રશ્ન નંબર 2 તમારે જાતે કોષ્ટક વાંચીને પ્રશ્નના જવાબ તેમાંથી મેળવીને સ્વાધ્યાય પોથીમાં પૂરવાના રહેશે. થેન્ક યુ.